ઘણી બધી વાર ઘણું બધું એવું બને છે કે જે જાણીને એમ થાય કે લે આવું તે કાંઈ હોય પણ બુદ્ધિપૂર્વક વિચારતા લાગ્યું કે મારી લાગણીઓ વ્યક્ત કરું તો મારા ચાહકોમાં બે ફાટા પડી જશે જો ઈસ ક્ષણ મે જીતા હે પ્રભુ કો પાતા હૈ એવું વિધાન ઓશોનું છે અને ઓશો એનું વિશ્લેષણ સરસ કરી આપ્યું છે એ જેક્સન નામના માણસે જિંદગીની બે શક્યતાઓ કહી અને એના ઉપર પોતાનું ભાષ્ય આપતા આપતા ઓશોએ આ વાત કરી એમણે કહ્યું જય ઘણી વાર કોટ કરે છે કે જિંદગીમાં બે જ વસ્તુ છે કાં જીતો અને કાં શીખો હારવાનું તો છે જ નહીં પણ કેમ શીખવું ખરેખર શિક્ષણ એ છે કેમ શીખવું તે શીખવે તે શિક્ષણ છે તમને બહુ સુંદર એવી યાદી આપી કે તમને કોઈ છેડે તો તે તમને શાંત રહેતા શીખવે છે તમને કોઈ રોકે તો તે તમને તમારા પગ ઉપર ઊભા થતા શીખવે છે તમને કોઈ ક્રોધ કરવા છંછેડે ત્યારે તે તમને ક્ષમા અને કરુણાની નજીક લઈ જવા માટે શીખવે છે તમને કોઈ ધિક્કારે ત્યારે તે તમને બિન શરતી પ્રેમ કરતા શીખવે છે તમને કોઈ ડરાવે તો તે તમને ડરને ભરી પીતા શીખવે છે તમે જેને કંટ્રોલ નથી કરી શકતા એને જ તમે લેટ ગો કરતા શીખી જતા હો છો ફરી એકવાર હું યાદ કરું વારંવાર કથાઓની અંદર બાપુ એવું કહેતા હોય છે ઇગ્નોરાય નમઃ ઓમ ઇગ્નોરાય નમઃ મને તો એવું લાગે કે હૃદય નીચોવીને કંઈ કહેવું હોય તો છેલ્લે શું કહેવું આવા જેટલા લોકો હોય એને તમે ઇગ્નોર કરતા જાવ તો તમારું હૃદય એને ધબાકા ભેર ધક ધક ચાલતું રહે અને એ હૃદય ચાલતું રહે તો તમારું શરીર મારા ને હેમન જેવું કાયમ રહે બાપુ લક્ષ્મી ડોબરિયાની એક રચના લક્ષ્મીબેન તો આપણે ત્યાં પણ અસ્મિતા પર્વમાં આવી ગયા છે અને બહુ જ આશાસ્પદ થાય છે મને દુઃખ થાય છે ને કેમ ન થાય થાય છે મને દુઃખ થાય છે ને કેમ ન થાય ઘણી બધી વાર ઘણું બધું એવું બને છે કે જાણીને એમ થાય છે કે લે આવું તે કાંઈ હોય ઘણી બધી વાર ઘણું બધું એવું બને છે કે જે જાણીને એમ થાય કે લે આવું તે કાંઈ હોય પણ બુદ્ધિપૂર્વક વિચારતા લાગ્યું કે મારી લાગણીઓ વ્યક્ત કરું તો મારા ચાહકોમાં બે ફાટા પડી જશે થોડાક સહમત થશે તો થોડાક સામે દલીલો કરશે અંદરના અને બહારના પ્રશ્નોના જવાબ પણ આપવા પડશે અને આગળ વધવા માટે બધા સાથે સારા સારીએ રાખવી તો પડે જ ને એટલે જ હા એટલે જ હું મારી લાગણીઓને કાબૂમાં રાખું છું ને હું તટસ્થ છું હું તટસ્થ છું એ હું કહીને બધાને સાચવી લઉં છું આ કવિતામાં કહેવાયેલી વાત બહુ અઘરી છે પણ મને એમ લાગે છે કે આપણે તેજસભાઈ પાસે ન જવું હોય તો આ માર્ગે ચાલવા જેવું છે મારે એક નાનકડો ઉલ્લેખ કરવાનો જેનો બાપુએ હમણાં કથામાં ઉલ્લેખ કર્યો છે બાપુએ ખ્યાલ છે આપણને કે લીલાવતી નામનું એક પાત્ર સુંદર મજાનું સર્જ્યું છે જેને તેઓ વાલથી લીલી કહીને બોલાવે છે અને લીલી સાથે કેમ વર્તન કરવું એમનો એણે સુંદર મજાનો પદાર્થ પાઠ આપણને આપ્યો છે બાપુએ બે દિવસ પહેલા એવું પણ કહ્યું કે જે પરણવાના હોય જરાક હજી વિચારજો અને પ્રયાસ કરજો કે તમારાથી વર્ષ બે વર્ષ કે છ મહિના આઠ મહિના કોઈ મોટું હોય એની સાથે પરણજો અને એમાં ગાંધી બાપુ અને કસ્તુરબાનું ઉદાહરણ આપ્યું કે સાડા પાંચ છ મહિના બા મોટા છે મને આનંદ એ વાતનો છે બાપુ કે હકીકતમાં મારી લીલી મારા કરતાં પોણા ચાર વર્ષ મોટી છે અને તમે એવું ન માનશો કે આપણા સંતાનો આપણને ફોલો નથી કરતા એવું દુઃખ મનમાં રાખવાની જરાય જરૂર નથી કારણ કે મારા દીકરાની લીલી પણ એના કરતા પોણા ચાર વર્ષ મોટી છે આ મોટી છે એમ કહેવું એ આ મોટા શરીર વાળાથી કહી શકાય એનું મૂળ કારણ જે છે કે આવું જે સ્વીકારી શકે છે એ જ મોટો છે પછી એને કોઈ હિન્દીમાં મોટો કહે તોય વાંધો નથી અને પછી એને એમને એમ કોઈ મોટો કહે તોય કોઈ વાંધો નથી ભાઈ અંકિત મારે જો હૃદય નીચોવીને હરિ પાસે કાંઈ માગવું હોય તો હું તો વિચિત્ર માગું આવતા ભાવમાં લગ્ન કરવા હોય તો હું હરિ સાથે લગ્નની કંકોત્રી માગું કારણ કે તમે કહ્યું કે તમે વાત કરો અને સીમિત સમયમાં એટલે મારો સમય પૂર્ણ થવા જમાં છે ત્યારે મુકેશ જોશીની એક સુંદર રચના મને તમને બધાને જેની ઈચ્છા થાય એવી રચના હરી તમે તો સાવજ અંગત સાંભળજો આ અરજી અરજી ઘણા મૂર્તિયા લખી મોકલે માહિતી તેમાં તમે કરજો ફોટા સાથે આપણે તો હરી પાસે એવું માગવું સાહેબ કે મારા માટે તમે માગું નાખો હરી હવે તો ઉંમર મારું પરણું પરણું થાઉં હરી હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં તમોને ગમશે જો હું બીજે પર નહીં જાઉં મને સિવિલે આખી એવો બીજે ક્યાં છે દરજી એમાં તમે કરજો ફોટા સાથે અરજી હરી તમારી જન્મ લખજો કોરા પાને શું કરવું એ પણ આપણે કહી દેવું છે સાહેબ એના ઉપર કઈ છોડવું નથી એ હાલો ઘણી જગ્યાએ રખડતો માણસ છે એટલે ક્યાંક ચૂકી જાય તો આપણું તૂટી જાય હરી તમારી જન્મ લખજો કોરા પાને મારા ઘરના લોકો માને ધારે એમાં તમે કરજો ફોટા સાથે અરજી હરી અમારા માવેતરને જોવા છે જમાઈ તમને બરાબર ખ્યાલ છે હરી સાથે જે કોઈ માણસ આવું માગું નાખે એ તો પછી રાધા કે મીરાના જ વેશમાં હોય એ પુરુષ ન હોઈ શકે ગોપી ભાવે જ તમે આવી માગણી કરી શકો હરી અમારા માવેતરને જોવા છે જમાઈ એકવાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઈ હરિ તમારે માટે જો ને મને રૂપ દઈ સર્જી એમાં તમે કરજો ફોટા સાથે અરજી છેલ્લી વાત ગરવાળાઓ ના પાડે તો આપણે ભાગી જશું તૈયારી છે આપણી હું તો આ ભવમાં જ ભાગીને પરણ્યો છું એટલે મારો એ અભર તો પૂરો થઈ ગયો છે હરી ઘરવાળાઓ ના પાડે તો આપણે ભાગી જઈશું લગ્ન કરીશું ઘરમાં માંડીશું અમૃત અમૃત થાશું લગ્ન કરીશું ઘર માંડીશું અમૃત અમૃત થાશું પછી તમારી ઘરવાળી હું ને તમે મારા વરજી એમાં તમે કરજો ફોટા સાથે અરજી મારી આ અરજી સ્વીકારાય એવી પ્રાર્થના સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું